થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો દિવાળી અને નવ વર્ષની શુભેચ્છા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત સરકારના ગૃહમંત્રી, પૂર્વ સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવ વર્ષ પર વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને લોકોને હાકલ કરી હતી કે કમલને જીતાડીને મોકલો. આ પ્રસંગે વાવ થરાદના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ વિધાનસભા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનોએ પંથકના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને વાવ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડીને મોટી લીડ અપાવવાની હાકલ કરી હતી. થરાદ દૂધશીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નૂતન વર્ષ અભિનંદન અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સગવી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા થરાદ વાવની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી. વધુમાં હર્ષ રગવીએ જણાવ્યું હતું કે તમારા થરાદના ધારાસભ્ય સતત પંથકની જનતાની ચિંતા કરે છે. વધુમાં હર્ષ રગવીએ જણાવ્યું હતું કે શંકરભાઈની ખાસ લાગણી હતી કે થરાદથી લોકોએ આરટીઓ માટે ખૂબ દૂર જવું પડે છે, જેને લઈને થરાદમાં જ આરટીઓ બનાવવામાં આવશે અને 15 દિવસ પહેલાં જ બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. નવા વર્ષને થરાદને આરટીઓની ભેટ આપતા લોકોએ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. થરાદથી લોકોએ આરટીઓ માટે ખૂબ દૂર જવું પડે છે અને 15 દિવસ પહેલાં જ આપણે બધી જ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને ઝડપથી એ કામગીરી અહીંયા પૂર્ણ કરવામાં આવશે. આ તો એક જ કામ, હજી તો ઘણા બધા પત્રો આવ્યા છે, હજી બેઠો એવો હિસાબ લીધો કે પેલું કામનું શું થયું, મેં કીધું હું કહી લઉં છું પત્રો આવ્યું છે. એટલે જ હું કહું છું કે તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને એક એવા પ્રતિનિધિ મળ્યા છે, એક એવી પાર્ટીના કાર્યકર્તાઓ મળ્યા છે કે જે તમારા માટે હંમેશા ચિંતિત હોય છે, તમારા માટે એક પછી એક કામ કરવા માટે તૈયાર હોય છે. આપ સૌના એ લોકોના કામ કરાવનારા વ્યક્તિ ફરી એકવાર મોકો મળ્યો છે સાચા નેતાને ચૂંટાઈને આપણે વાવ વિધાનસભાના એક એવા ઉમેદવારને નેતા બનાવીએ જે માત્ર પબ્લિકમાં, માઇકમાં કે મીડિયાની સામે નેતા નહીં, પરંતુ સાચા દિલથી, સાચા મનથી સમાજના બધા જ વર્ગના લોકોને એમના દુખે દુખીને, એમના સુખે સુખી એવા આપણા આ નેતાને જીતાડીને આપણે ગુજરાત વિધાનસભામાં બનાસકાંઠાનો ડંકો વગાડવો જોઈએ. ભાઈઓ, હું બનાસકાંઠાનો દીકરો તમારા સૌના આશીર્વાદ લેવા આવ્યો છું. મારા બનાસકાંઠાના સૌ નગરજનોને, નાગરિકોને, મારી સૌ માતા બહેનોને, મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. નાની મોટી અફવા, નાના મોટા વિષયોને જાણી જોઈને સમાજના ભાગો પાડીને રાજનીતિ કરનાર લોકોને ઓળખવાનો સમય આવી ગયો. એ આપણા મોદી સાહેબ તેને રાત દિવસ એક કરીને, અનેક સંઘર્ષોનો સામનો કરીને આપણા બનાસકાંઠા, આપણા ગુજરાતને દેશમાં નંબર વન બનાવ્યું છે એવા મોદી સાહેબ અને એવા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલનો હાથ મજબૂત કરવાનો સમય છે. અને જો આ હાથ મજબૂત થશે તો જરૂરથી વાવમાં બી કમલ, ગાંધીનગરમાં બી કમલ અને દિલ્હીમાં બી કમલ હોય તો કામગીરી વધુ સહેલાઈથી થાય કે ના થાય, કે પછી નેતાગીરી કરવા માટે દરરોજ કામો રોકવા વાળાથી કામ થાય કે કામને આગળ વધારવા વાળાથી કામ આગળ વધશે, કોનાથી વધશે ભાઈઓ? તો આગળ વધારવા વાળાને મોકો આપવા માટે આજે મારા સૌ વડીલોને આ દીકરાને આશીર્વાદ આપવા જ કે નથી આપવા? હું કેટલાય કિલોમીટર થી આશીર્વાદ લેવા આવ્યો છું, આપવા હોય તો હાથ ઊંચા કરો. હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું કે મને એક મજબૂત સાથી અમારી ટીમ ની અંદર આપો. અમારી ટીમ માં ફાયદો આપણા બનાસકાંઠાના નાગરિકોને થશે. તો
તમને કોઈને કલ્પના ભી છે કે આપણો બનાસકાંઠા જિલ્લો દુનિયામાં નંબર 1 જિલ્લો કઈ રીતે છે? દુનિયામાં બનાસકાંઠા જિલ્લો માત્ર એક એવો જિલ્લો છે કે જ્યાં સૌથી વધારે સંખ્યામાં શહેરોમાં કામ કરવા ગયા, જાણે કે સુરતમાં હીરાના વેપારમાં લોકો આવ્યા હોય કે અમદાવાદમાં અલગ અલગ પ્રકારના વેપારમાં લોકો ગયા હોય, આ આપણો બનાસકાંઠા જિલ્લો એકલો એવો જિલ્લો છે કે જેમાં સૌથી મોટી સંખ્યામાં લોકો ફરી શહેરથી ગામ તરફ આવ્યા અને ગામમાં આવીને પોતાના પરિવાર જોડે રહેતા થયા. ક્યાંય ડેરીના પ્રતાપે, ક્યાંય પાણીના પ્રતાપે, તો ક્યાંય સરકારની અલગ અલગ વ્યવસ્થાઓ થકી આપણી ખેતીની અંદર અલગ અલગ જે પાક વધ્યો તેના પ્રતાપે, અને ક્યાંય એના માતા પિતાના આશીર્વાદના પ્રતાપે આપણો પરિવાર પાછો સહકુટુંબ થયો. તમે કલ્પના કરો, દુનિયામાં કોઈ દેશમાં કોઈ જિલ્લો આવો નથી. તો બનાસકાંઠાને કેવું મળ્યું હશે કે જેના કારણે શહેરોમાંથી ફરી ગામોમાં હજારોની સંખ્યામાં લોકો પરત ફર્યા અને પરિવાર જોડે જીવન જીવતા થયા? આનાથી વિશેષ આપણે શું મળી શકે? અને હજી તો ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એક પછી એક બનાસકાંઠા માટે નવા કામો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી લાવી રહી છે, અને આ કામો થકી હજી વધુ સમૃદ્ધિ આપણા બનાસકાંઠા જિલ્લામાં જરૂરથી આવશે તેવો મને 100% વિશ્વાસ છે. હું ફરી એકવાર આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનો આભાર માનું છું કે એમણે મને અહીંયા આપ સૌને મળવાનો તક આપ્યો. હું ભારતીય જનતા પાર્ટીની આખી ટીમનો આભાર માનું છું કે જે ટીમ એક ટીમ તરીકે બનાસકાંઠા માટે રાત દિવસ કામ કરી રહી છે. અમારા કીર્તિસિંહજીને એમની આખી ટીમ બનાસકાંઠાના ખૂણે ખૂણે વિકાસના નવા આયામો આવી શકે તે માટે જે કામગીરી કરી રહી છે તે બદલ કીર્તિસિંહજી અને એમની આખી ટીમને બી હું અભિનંદન આપું છું. અને ફરી એકવાર હું આપને વિનંતી કરું છું, સગા સંબંધી, તમારા મિત્રો, આ બધા જે વાવ વિસ્તારમાં આવતા હોય તેમને કહેજો કે ભગવાને ફરી એકવાર મોકો આપ્યો છે આપણા વિસ્તારને સુખી કરવાનો, આપણા વિસ્તારમાં અલગ અલગ યોજનાઓ લાવવાનો, અને આ યોજનાઓ થકી સમાજને લાભ થાય તે માટે આ અવસર આપણે લોકોએ હાથમાં લેવાનો છે, આ અવસરને ઝડપવાનું છે, અને વાવના વિકાસ થકી બનાસકાંઠાના વિકાસને હજી વધુ આગળ વધારવાના છે. સ્વરૂપજીને જીતાડીને ગાંધીનગરની વિધાનસભામાં મોકલવાના છે. માત્ર મોકલવાના નથી, મોકલીને દરરોજ એક એક કામનો હિસાબ તમારે એની પાસેથી લેવાના છે. અને મને વિશ્વાસ છે કે આ વ્યક્તિ માત્ર વાતો નહીં પરંતુ કામ કરીને આપશે. એટલે